નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે પહેલો એના અંદર ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ, એ આજે આપણે ભણવાના છીએ. સંખ્યા પદ્ધતિ જે ચેપ્ટર છે એના અંદર સૌથી પહેલાં છે સંખ્યા પદ્ધતિ. તો આપણે જે સંખ્યાના પ્રકાર છે એ આપણે સૌથી પહેલાં સમજશું. કે કેટલા પ્રકારની સંખ્યાઓ હોય છે, है ना? जेम के जो तमने ख्याल हो तो आपणे अलग अलग प्रकार की संख्याओं भणी गया छे. जेम के आपणे प्राकृतिक संख्याओं, संख्या प्रकार में जो पहलो प्रकार छे से प्राकृतिक संख्याओं, जेने आपणे एन वड़े दर्शाए छे. अने प्राकृतिक संख्याओं में जेटली पण धन पूर्णांक संख्याओं छे, एक બે ત્રણ ચાર એ રીતે અનંત સુધી, એ બધાનો એમાં સમાવેશ થાય છે, હે ને? ત્યારબાદ બીજી જે પ્રકારની સંખ્યાઓ આપણને હોય છે એ હોય છે તમારે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ જે છે એના અંદર તમારી જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ તો આવી જ જાય છે, સાથે સાથે શૂન્ય જે છે એનો પણ સમાવેશ થઈ જશે. એટલે કે શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ એ મળીને બધી પૂર્ણ સંખ્યાઓ બનાવે છે. એ સિવાય ત્રીજા પ્રકારની જે સંખ્યાઓ આપણે ભણી ગયા છીએ અથવા આપણે જે જોવાની છે એ છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જે છે એના અંદર તમારે જેટલી પણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય એ બધાનો સમાવેશ એમાં થાય છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ એટલે બધી જ આપણને ઋણ શૂન્ય અને ધન સંખ્યાઓ એનો સમાવેશ થશે પૂર્ણાંક. ત્યારબાદ આપણને ભણવાનું છે એ છે ક્યુ, એટલે કે અપૂર્ણાંક. અપૂર્ણાંક જે છે એને આપણે કહીએ છીએ સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યા એટલે આમ અપૂર્ણાંક થયા. અપૂર્ણાંક જે છે એના અંદર આ બધી જ સંખ્યાઓ જે છે, હવે ક્યુ જે છે સમય સંખ્યાઓ એના અંદર તમારે જેટલી પણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ આવી જશે, શૂન્યનો પણ સમાવેશ થઈ જશે, ધન પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થઈ જશે. એના સાથે સાથે અપૂર્ણાંક જે છે એનો પણ સમાવેશ થશે. જેમ કે આપણે અપૂર્ણાંક લઈ લઈએ ધનમાં 10/3, કોઈ પણ એવી અપૂર્ણાંક જે છે આપણે એનો પણ સમાવેશ આના અંદર થઈ જશે. અને આપણે એના સિવાય ઋણ પૂર્ણાંક કોઈ પણ લઈ લઈએ, આપણે લઈએ છીએ -5/2, તો આ પ્રકારે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંક, ઋણ અને ધન અપૂર્ણાંક એ બધા મળીને સમય સંખ્યાનો સમૂહ બનાવે છે. હવે આના અંદર આપણે જે આ સંખ્યાઓ છે આનો પણ આપણે સમય સંખ્યામાં સમાવેશ કરીએ છીએ, કેમ કે આ બધાના છેદમાં જો હું 1 લખું તો આ પણ સમય સંખ્યા બની જશે. બરાબર, માટે સમય સંખ્યાના અંદર જે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક અને શૂન્યનો પણ સમાવેશ થાય છે. એના પછી આપણે જે જોવાનું છે એ છે આપણે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યા જે છે એના અંદર આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંનેનો સમાવેશ થઈ જશે. બરાબર, સમય સંખ્યા એટલે તો આપણને ખબર પડી ગઈ કે અપૂર્ણાંક જે છે એ બધા આપણે એના અંદર આવી જાય છે, તો એ આપણને ખ્યાલ છે. હવે અસમય સંખ્યા એટલે કઈ થશે? અસમય સંખ્યા એટલે આપણે થાય વર્ગમૂળ વાળી સંખ્યાઓ જે છે, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એ બધી એમાં આવી જાય. એના સિવાય પાઈ, પાઈની કિંમત આપણને ખબર છે 3.14, પછી અનંત સુધી એના અલગ અલગ આંકડા છે એમાં હોય છે, તો એ છે. એના સિવાય જેમ કે આ પ્રકારની સંખ્યાઓ 0.01, 0.01 એ રીતે, જેના અંદર પોઈન્ટ પછીના જે આંકડા છે એ જો રિપીટ ના થતા હોય, એનું પુનરાવર્તન ના થતું હોય તો એને પણ અસમય સંખ્યા કહેવાય. જો એ રિપીટ થતી હોય તો પછી એ સમય સંખ્યા કહેવાય. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સાથે મળીને વાસ્તવિક સંખ્યાઓ
બનાવે છે. તો આ જે છે એ સંખ્યાના પ્રકાર છે. તો આટલે સંખ્યાના પ્રકાર આપણે યાદ હોવા જોઈએ. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક, સમય અને વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. હવે આના અંદર બીજી વસ્તુ આપણે સમજવાની છે, એ છે આપણે કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, તમે જે એનો જે આખો સમૂહ છે ને, કોઈ પણ સંખ્યાનો જે સમૂહ હોય એ સંખ્યાના સમૂહને કહેવાય ગણ. સંખ્યાનો જે સમૂહ છે એને આપણે ગણ તરીકે ઓળખીએ છીએ. અને કોઈ પણ એક સંખ્યાનો જે સમૂહ છે એ જો બીજાના અંદર આવી જતો હોય તો એને પર્ટિક્યુલર એ સમૂહનો ઉપગણ કહેવાય. જેમ કે આપણે એક ઉદાહરણથી સમજીએ કે આપણે એન જે છે, તો એન જે છે એના અંદર જેટલી પણ સંખ્યાઓ છે, 1 2 3 4, એ બધી બધીનું આપણે પૂર્ણ સંખ્યા જે છે એના અંદર સમાવેશ થઈ જાય છે. બરાબર. માટે એનમાં જેટલી પણ સંખ્યાઓ છે એનું એ બધી બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. માટે એનને ડબલ્યુનો ઉપગણ કહેવાય. આ ઉપગણનો જે છે સંજ્ઞા છે ઉપગણની. બરાબર. ઉપગણની સંજ્ઞા છે આવી રીતે થશે. બરાબર. તો એ આપણે ઉપગણની સંજ્ઞા છે આપણે યાદ રાખવાની છે. એટલે જેટલી પણ પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણમાં આવી જાય છે બધી જ સંખ્યાઓ, એટલે એન છે ડબલ્યુનો ઉપગણ થાય. પણ જેટલી પૂર્ણ સંખ્યાઓ છે બધી બધી પૂર્ણ આના અંદર પ્રાકૃતિક સંખ્યામાં એનો સમાવેશ નથી થતો, એટલે ડબલ્યુ જે છે ને પૂર્ણ સંખ્યાઓ એ જે છે એનની ઉપગણ ન થાય. બરાબર. તો એ રીતે ઉપગણ કયા કેના થાય છે આપણે જોઈએ છીએ. એ જ રીતે આપણે જે જોશું તો પૂર્ણ સંખ્યાઓ જે છે જેટલી પણ છે બધી બધી પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય છે, એટલે ડબલ્યુ જે છે આપણે પૂર્ણ સંખ્યા છે એ આપણે પૂર્ણાંક સંખ્યાનો ઉપગણ બને. એ જ રીતે ઝેડ જે છે એ આપણને બનશે ક્યુનો ઉપગણ, અને ક્યુ જે છે એ બનશે આરનો ઉપગણ. બરાબર. તો આ જે ઉપગણનો એક જે ક્રમ છે એ આપણે યાદ રાખવાનો છે. બરાબર. તો આ આપણે યાદ રાખશું અને એના ઉપરથી આધારિત આપણને દાખલા કે ખાલી જગ્યા કે એમસીક્યુઝ જે છે એ બધું પૂછી શકાય છે. તો એટલા માટે આટલું સૌથી પહેલાં આપણને યાદ હોવું જોઈએ. ઠીક છે. મને આશા છે કે તમને આટલો જે ટૉપિક છે સમજાઈ ગયો હશે. બરાબર. અને જો તમને સમજાઈ ગયો હોય તો એક વખત જે છે આપણી ચેનલને લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.